કેતન જી, આપ શું કહેશો? અત્યારે હોમિયોપેથી ઉપચાર પણ જે પ્રકારે લોકો પ્રિફર કરતા હોય છે, અત્યારે મિશ્ર ઋતુઓ છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જે લોકો તમે ઘણી વાર જોવો છો કે હોમિયોપેથી દવા જે લોકો કન્ટિન્યુઅસલી વર્ષોથી લેતા હોય, એ લોકો જાતે જ કેટલીક દવા સ્ટોર ઉપર જઈને માંગી લેતા હોય છે કે એક ઋતુ પરિવર્તન થાય, કે પછી ઠંડી વધારે વધે, કે પછી શરદી રહેવાની સતત ચાલુ રહે, તો એ દવા ખાવી એ તમારા માટે અસરકારક સાબિત થતી હોય છે, તો એને લઈને પણ આપ શું કહેશો? વાત સાચી છે કે અત્યારે રાત્રે આપણે સુવા જઈએ ત્યારે પંખો ચાલુ રાખવો કે બંધ રાખવો એ જ બહુ મોટી દ્વિધા હોય છે. જો પંખો ચાલુ કરીએ તો ઠંડી લાગતી હોય છે ને બંધ કરીએ તો ગરમી લાગતી હોય છે. એ જ બતાવે છે કે ઋતુમાં કેટલું પરિવર્તન થયું છે. ખાસ કરીને નવરાત્રિથી જ ઋતુમાં પરિવર્તન જોવા મળે છે. અને નવરાત્રિથી જે ફાફડા જલેબી ખાધા હોય કે દિવાળીમાં જે આપણે મીઠાઈઓ ખાધી હોય એની અસર અત્યારે દેખાય છે. એ ઉપરાંત દિવસે ગરમી રાત્રે ઠંડી અને ઘણી વખતે ઠંડો પવન લાગતો હોય છે એની પણ અસર દેખાતી હોય છે. અત્યારે અમારી પાસે ઘણા એવા પણ પેશન્ટ આવતા હોય છે કે બહાર ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય અને એને લઈને એમની પાસે પેટના રોગો થતા હોય છે. અને આ બધા કરતા પણ સૌથી વધારે અત્યારે ચિકનગુનિયાના પેશન્ટ, ભલે પેશન્ટને એક મહિના બે મહિના પહેલા ચિકનગુનિયા થયો હોય છતાં પણ એ અત્યારે એની અસરમાંથી મુક્ત નથી થઈ શક્યો. તો આ બધું બતાવે છે કે અત્યારે જે આપણે સાવધ રહેવાની જરૂર છે. અત્યાર સુધી કોઈને શરદી થતી હતી તો એને બહુ ટેન્શન નહોતું થતું, પણ જેવા બે ત્રણ દિવસથી સમાચાર આવ્યા છે કે કોરોનાના કેસ વધ્યા છે એટલે તરત જ ઘણા લોકોને એન્ઝાયટી વધી ગઈ છે. એ લોકોને ટેન્શન થવાનું શરૂ થઈ ગયું છે અને તરત જ અમને પૂછતા હોય છે કે કોરોનાના તો લક્ષણ નથી ને, સાચો આંકડો તો અત્યાર સુધી કોઈ ટેસ્ટ કરાવતું જ નહોતું એટલે આપણને ખબર નહોતી પડતી, પણ હવે ડોમ શરૂ થઈ જશે એટલે વધારે ટેસ્ટ થશે અને એક્ચ્યુઅલ વધારે આપણને કેસીસનો આઈડિયા આવશે. તો દરેક સ્ટેજે સાવધાની રાખવાની જરૂર છે અને સૌથી વધારે તો ઇમ્યુનિટી વધારવાની જરૂર છે. તમે કીધું કે સારા પાક ખાવા જોઈએ, પણ શું ના ખાવું જોઈએ? તો કાજુ કતરી છે કે એ બધું જે ગળ પણ છે એના લીધે અત્યારે ફેફસાના રોગો, અસ્થમાના રોગો વધી ગયા છે. હવા ઠંડી જવાના લીધે નાક બંધ થઈ જાય છે, લોકોને છીકો આવતી હોય છે, આંખમાંથી પાણી આવતા હોય છે. તો ખાસ તો હું અત્યારે મારા દર્શકોને એટલે જ કહીશ કે ચિકનગુનિયાની જે પોસ્ટ ઇફેક્ટ છે એમાં હોમિયોપેથિકની દવાઓ છે, ખાસ કરીને રેસ્ટોક્સ નામની દવા છે કે જે ભેજવાળા ઋતુમાં પણ કામ કરતી હોય છે અને જોઈન્ટ્સ ઉપર વધારે ઇફેક્ટ કરતી હોય છે, એ બહુ સરસ ઇફેક્ટ કરતી હોય છે. એક એમોનિયમ કાર્બ નામની દવા છે કે જે રાત્રે નાક બંધ થઈ જાય એના માટે બહુ અસરકારક થતી હોય છે. ઠંડો પવન લાગવાના લીધે માથું દુખતું હોય ત્યારે એકોનાઇટ નામની દવા છે એ પણ બહુ ખૂબ જ સરસ અસરકારક છે. તો ઘણી બધી હોમિયોપેથિક દવાઓ એવી છે, વધતા ઇમ્યુનિટી વધારવાની જે દવાઓ છે એ લેવાથી ચોક્કસ આપણી ઇમ્યુનિટી બચશે તો રોગોથી બચી શકીશું. બિલકુલ કેતનજી, અહીંયા શિયાળો આવેલે જાત જાતના શાકભાજીઓ પૂરતા પ્રમાણમાં મળતા હોય અને લોકો એને ખાય પણ એટલે સરસ રીતે. તમે જોયું છે મોર્નિંગ વોક પર જતા લોકોનું પ્રમાણ પણ વધી જતું હોય, લોકો ભાજીઓ વધારે પડતી ખાય. ભાજીઓ પણ ઘણી વાર લોકોને નડતી હોય છે, કારણ કે શિયાળો આવે એટલે બસ શિયાળામાં સારી ભાજી આવે એમ સમજીને લોકો એક બી દિવસનો વચ્ચે ગેપ પાડ્યા વગર કન્ટિન્યુઅસલી જો ભાજી ખાય તો એની પણ આડઅસર ઘણી વાર જોવા મળતી હોય છે. પેટ વધારે પડતું સાફ આવવું અથવા તો પિત્ત થઈ જવા ઘણી વાર આવું પણ સામે આવતું હોય છે, તો એના માટે આપ શું સલાહ આપશો? બહુ સાચી વસ્તુ છે કે લોકો ફાઈબર ફૂડ સમજીને એને વધારે પડતા લેતા હોય છે, એના લીધે ઘણી વખત લૂઝ મોશન વગેરે પણ થતું હોય છે. આપણે હિમોગ્લોબિન વધારવા માટેની ઘણી બધી વસ્તુઓ અત્યારે અવેલેબલ થતી હોય છે, પાલકની ભાજી હોય કે બીટ હોય કે ગાજર હોય કે બધું અત્યારે અવેલેબલ થતું હોય છે અને લોકો મોર્નિંગ વોક કરવા જતા હોય છે ત્યારે બહુ સારા પ્રમાણમાં એનો ઉપયોગ થતો હોય છે. પણ તમારું શરીર ટેવાયું ના હોય તો એની શરૂઆત તમારે થોડા વસ્તુથી કરવી જોઈએ અને પછી જેમ તમને એને યુઝફુલ થાવ, જેમ તમને માફક આવે અથવા તો તમારી પ્રકૃતિ અને અનુરૂપ એ વસ્તુઓ તમારે લેવી જોઈએ. અને હોમિયોપેથિકમાં બહુ સરસ દવાઓ છે. જયારે પણ પેટ ખરાબ થાય કઈ પણ આડું અવળું ખાવાથી તો નખશમીરકા નામની એક દવા છે કે જે પેટના રોગોમાં બહુ સરસ કામ કરતી હોય છે. પ્લસ ઘણી વખતે દિવસ ટૂંકો છે અને આળસ હોય છે, ચાલવાની આળસ હોય છે, સવારે લોકો મોડે સુધી સૂતા હોય છે અને એને લઈને ઘણી વખતે કોન્સ્ટિપેશન કે એસિડિટી કેવા બધા રોગો થતા હોય છે, ત્યારે કાર્બોવેજ નામની એક દવા છે એ બહુ સરસ. જ્યારે પણ તમને ગેસ થાય, પેટ ફૂલી જાય અને એમ લાગે કે બસ હવે ગેસ પાસ નથી થતો ને તમે આકુળ વ્યાકુળ થઈ જાઓ ત્યારે કાર્બોવેજ નામની દવા વધારે ઉપયોગી થતી હોય છે. પત્તા અત્યારે હું એટલું કહીશ કે જ્યારથી આ કોરોના થયો છે ત્યારે લોકો એન્ઝાયટી બહુ વધી ગઈ છે, લોકોના પાલ્પિટેશન બહુ વધી ગયા છે,
અને થોડો પણ શ્વાસ ચડે કે થોડો પણ ગેસ થાય તો બસ એમને એક જ ડર લાગે છે કે હાર્ટ એટેક તો નહીં આવી જાય. એક હાર્ટ એટેક અને પાલ્પિટેશન નો ડર લોકોને બહુ જ વધી ગયો છે. તો શિયાળામાં ઘણી વખતે એવું બનતું હોય છે કે લોહીની નળીઓ સંકોચાવાના કારણે બ્લડ પ્રેશર વધી શકતું હોય છે, કે એના લીધે હાર્ટ એટેક આવવાનું પણ જોખમ વધારે થતું હોય છે. તો આ બાબતમાં પણ સાવધ રહેવાની જરૂર છે કે ખાલી ડરવાથી કામ નહીં ચાલે, પણ સાવધાની પણ એટલી જ જરૂરી રહેશે. એ રીતે જ્યારે પણ ઠંડીની ઋતુ આવતી હોય છે ત્યારે બીજા રોગો જે છે, ખાસ કરીને શરદી, તમે પહેલા પૂછ્યું કે કયા કયા તાવમાં આપણે ચેતવું જોઈએ, તો હું એટલું મારા પેશન્ટને પૂછું છું કે જ્યારે પણ સિઝન ચેન્જ થાય ત્યારે તમે જો બીમાર પડતા હોય, તમને એલર્જી થતી હોય, તો તમારે ગભરાવાની જરૂર નથી. તમારે એમ સમજવાનું કે તમારી પ્રકૃતિના લીધે તમને શરદી થઈ છે અત્યારે. પણ જો તમે સિઝન ચેન્જ વખતે બીમાર ના પડતા હોય તો યોગ્ય સાવધાની લઈને એના ટેસ્ટ કરાવવા જોઈએ, કારણ કે હોઈ શકે કે કોવિડના કેસીસ વધી રહ્યા છે. એટલે આ રીતે આપણે ધ્યાન રાખવાની જરૂર છે. બિલકુલ.